વિરામ બાદ તમામ દર્શકોનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના બે દિવસ બાદ પણ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. આ સાથે જ બામણ ગામે તળાવ સંપૂર્ણ ભરાઈ જતા પાણી એ રસ્તા પર પહોંચ્યું છે. ગામ પાસેથી પસાર થતો વોકડો પણ ભરાઈ જતા હાલ પાણી છલકાઈ રહ્યા છે. કરજણ તાલુકાના ખેતરો, તળાવો, વોકડા અને કાંસુમાં પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે. સ્થાનિક નદીઓમાં પણ સતત પાણીની આવકથી ધસમસતો પ્રવાહ હાલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નદી નાળા છે ફૂલ થયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ અમે કરજણના બામણ ગામ છે ત્યાં છીએ અને આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો આ ગામના, કારણ કે આખા કરજણ તાલુકાના તમામ નદી નાળા, ખેતરો, તળાવો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અત્યારે બામણ ગામ પાસેનો જે વોકડો છે એ પણ બે કાંઠે જઈ રહ્યો છે. બામણ ગામનું તળાવ છે એ પણ ઓવરફ્લો થયું છે અને તમામ નદી નાળા છલકાયેલા જોવા મળી રહ્યા છે. બે દિવસના વરસાદે જ આખા કરજણ તાલુકાને પાણી પાણી કરી મૂક્યો છે. 34% જેટલો વરસાદ પડ્યો છે ત્યારે કરજણ તાલુકાના તમામ નદી નાળા છે ઓવરફ્લો થઈ રહ્યા છે. કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને જાણે કે મેઘો મહેરબાન થયો છે અને આખો કરજણ તાલુકો અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.